કાર્યક્રમ એટલે કે કરંટ ટોપિકમાં દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં એવા વિષયોની અમે ચર્ચા કરતા હોઈએ છીએ કે જેમાંથી આપની જાગૃતિ આવે અને સાથે સાથે એ વિષયના તજજ્ઞને પણ અમે અહીંયા બોલાવતા હોઈએ છીએ. આજે કરંટ ટોપિકમાં આપણે ચર્ચા કરવાની છે નારી સંરક્ષણ ગૃહની. તમામ દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે નારી સંરક્ષણ ગૃહ એટલા માટે હોય છે કે જેને નારીઓના સન્માન માટે તેની રચના કરવામાં આવતી હોય છે. અને અત્યારે જે જાણવા મળી રહ્યું છે કે નારી સંરક્ષણ ગૃહમાં ક્યાંક નારીઓનું સન્માન નથી જળવાઈ રહ્યું, તો હાલમાં જ જે એક ઘટના બહાર આવી છે, ઓઢવની એક ઘટના છે કે જ્યાં નારી સંરક્ષણ ગૃહની બદતર હાલતના કારણે યુવતીઓ ત્યાંથી ભાગી ગઈ છે. તો શા માટે નારી સંરક્ષણ ગૃહની રચના કરવામાં આવતી હોય છે અને અત્યારે નારી સંરક્ષણ ગૃહની શું હાલત જોવા મળી રહી છે, જેના કારણે ક્યાંક જાહેર હિતની અરજી કરવામાં આવી છે, જેના લીધે એક ચુકાદો આપવામાં આવ્યો છે કે એક કમિટીની રચના કરવામાં આવશે. નારી સંરક્ષણ ગૃહની હાલત જોવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે રુઝાનબેનજી. આપનું સ્વાગત છે મારા સ્ટુડિયોમાં. રુઝાનજી, આપણે આજે ચર્ચા કરી રહ્યા છે જે નારી સંરક્ષણ ગૃહની, તો સમગ્ર ચર્ચા આપણે કરીએ એ પહેલા આપણે એક હું સવાલ પૂછીશ આપને કે નારી સંરક્ષણ ગૃહની રચના શા માટે કરવામાં આવતી હોય છે, નારીઓના સન્માન માટે નારી સંરક્ષણ ગૃહની રચના કરવામાં આવતી હોય છે, પણ કઈ નારીઓને ત્યાં લેવામાં આવતી હોય છે અને કયા પ્રકારની નારીઓ ત્યાં એડમિશન મળતું હોય છે? સી, નોર્મલી નારી સંરક્ષણ ગૃહનો મતલબ એ છે કે ધીસ ઇઝ આપણે જે કોન્સ્ટિટ્યુશનલ આપણા જે રાઇટ્સ છે એ પ્રમાણે બનાવવામાં આવ્યું હતું કે જે બહેનો બે ત્રણ ટાઈપની ચીજો છે કે જે બહેનોને લેટ અસ સે કે કંઈક ફોર વોટ એવર રીઝન કોઈ ભગાઈ લઈ ગયું હોય અને પછી આપણે એને કોર્ટમાં પેશ કરવાની હોય તો એને પોતાના ઘરે ના જઈ શકીએ એટલે નારી સુરક્ષણ ગૃહમાં. બીજું કે કોઈક રસ્તા પર કે ક્યાં કોઈક બહેન દીકરી કંઈક મળી હોય ને પોલીસ એ લોકોને નારી સુરક્ષણ ગૃહમાં લઈ જઈ શકે. એટલે આવી જે પીડિત યા આવા જે ઇશ્યુઝવાળી બહેનો હોય છે એ લોકોને આ નારી સંરક્ષણ ગૃહમાં થાય, તાકી ના વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, કારણ કે એઝ અવર કોન્સ્ટિટ્યુશન કે એવરીબડી ઇઝ અ રાઇટ ટુ લિવિંગ એન્ડ ઓલ દેટ. તો એ કોન્સ્ટિટ્યુશન કહે છે કે આપણે એઝ અ ગવર્મેન્ટ આપણે એ લોકોને સુવિધા આપવાની છે કે તમે એ ઘરમાં, એટલે એવું કંઈ નથી કે આ તમારું ઘર જ બની જશે ને તમે પરમાનન્ટ રહેશો, ઇટ ઇઝ નોટ લાઈક દેટ, પણ એ જે કોર્ટના આદેશ પ્રમાણે એ ઘરમાં તમે રહો અને તમને ત્યાં સેફટી સિક્યોરિટી અને ઓબ્વિયસલી તમારે ત્યાં કામ કરવાનું હોય છે. એવું નથી કે તમારે ફ્રીમાં પેલા રોટલા તોડવાનો, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી લાઈક દેટ, પણ એટલે આ બધું અને તમને ત્યાં એઝ શું કે તમે જે વર્ડ યુઝ કરો છો ડિગ્નિફાઈડ રીતે રહેવાનું છે ને ઇટ ઇઝ લાઈક યોર હોમ, સો યુ આર પ્રોટેક્ટેડ. જેમ આપણે આપણા પોતાના ઘરમાં પ્રોટેક્ટેડ ફીલ કરીએ એ પર્પઝના લીધે આ નારી સુરક્ષાનો ગ્રહ બનાવે છે ને ઇટ ઇઝ અ ગવર્મેન્ટ ફેસિલિટી ટુ બી ગિવન, ઇટ ઇઝ ધ શું કહેવાય આ જે છે એ ગવર્મેન્ટ હેઝ ટુ ટેક કેર ઓફ ધ હોલ થિંગ. અને એના એનું એનું ફંડ્સ બી આવે છે, એટલે એવું નથી કે ઇનફ ઇનફ ફંડ્સ આવે છે અને એના માટે ઇનફ શું કહેવાય યુઝ થવા જોઈએ ફંડ્સ, તાકી બહેનોને એ સુવિધા મળે. આપણે એવું નથી કહેતા કે ફાઈવ સ્ટાર સુવિધાઓ જોઈએ છે, પણ જે બેઝિક નેસેસિટીઝ છે એ લોકોને મળે. જે રીતે આપ જણાવી રહ્યા છો રુઝાનજી કે જે બેઝિક ફેસિલિટી તમને મળે એ રીતે નારી સંરક્ષણ ગૃહની રચના કરવામાં આવતી હોય છે અને ફેસિલિટી તમને આપવામાં આવતી હોય છે, પણ અત્યારની જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ એ પરથી શું આપણે કહી શકીએ છીએ કે નારી સંરક્ષણ ગૃહમાં એ બેઝિક ફેસિલિટી મળી રહી છે? જે પ્રકારની આ ઘટના સામે આવી છે કે ઓઢવની જે યુવતીઓ છે એ બદતર હાલતના કારણે ત્યાંથી ભાગી ગઈ છે, ઓબ્વિયસલી જે તમે કહ્યું કે નથી ત્યાં ફેસિલિટી, આપણે એવું બી નથી માગતા કે આ કંઈ ગર્લ્સ હોસ્ટેલ નથી કે લેડીઝ હોસ્ટેલ નથી. અગેન હું રિપીટ કરું છું કે આ એવી જ બહેનો ત્યાં આવી શકે છે જે કોર્ટ આદેશ આપે છે યા પોલીસ એ લોકોને ક્યાંક હોય ને એ લોકોના કેસીસ ચાલવાના હોય યા એ રિલેટેડ હોય તો એ લોકો જ રહી શકે છે. આ ગર્લ્સ હોસ્ટેલ નથી કે લેડીઝ હોસ્ટેલ નથી કે તમે ત્યાં આવીને રહી શકો. હવે ત્યાં જે ફેસિલિટીઝ જે બી અપાવવામાં આવે છે, જે આપણે લાસ્ટ પેલો ઓઢવનો કેસની વાત કરીએ, એવા બીજા નાના મોટા ઘણા કેસીસ છે કે એ કેસીસમાં બી આપણે જોયું છે તો બહેનો ફરિયાદ કરતી હતી કે મે બી આમાં ઘણી ચીજો છે. એક તો એ લોકોને ધ લેટર છે કે એક્ઝામ્પલ આપું છું કે ઘણી વાર એ લોકોને કોઈક મેન્ટલી રિટાર્ડેડ બહેન સાથે રાખવામાં આવે છે, તો એવું એકચ્યુઅલી એમાં એવું નથી હોતું. એવું હોય છે કે મેન્ટલી રિટાર્ડેડ બહેનોને થોડા અલગ રીતે મૂકવામાં આવે છે પણ આ લોકો સાથે મળીને રાખે. બીજું કે અગર એ લોકોને લેટર છે મૂળભૂત સુવિધાઓ ના મળે યા ડર્ટીનેસ હોય યા આપણે એવું બી નથી કહેતા કે ભાઈ બે ચાર આપણે ડોમેસ્ટિક હેલ્પ મૂકો કે ઘર સાફ કરે, એ તો પોતે જ પોતાના ઘર સાફ કરી લે એમાં નામ નથી, પણ મૂળભૂત સુવિધાનો મતલબ છે કે બાથરૂમમાં પાણી ના આવતું હોય યા લેટ સે મચ્છર ફરતા હોય, યુ નો ધીસ ઇઝ ઓલ મૂળભૂત બેઝિક એમ્યુનિટીઝ જે જોઈએ, એટલે પેલી છોકરીઓ કંટાલે. ત્રીજો પોઈન્ટ કે અગર લેટ એ લોકોને બીજું કંઈક બીજા ટાઈપના કામો કરાવે જે જે આપણે સાંભળ્યું છે કે આવું બધું થાય છે ત્યાં, એટલે આ રીતે યા એવું છે કે નારી સંરક્ષણ ગૃહમાં જેન્ટ્સની એન્ટ્રી અલાઉડ નથી, તો બી ઘણી વાર એવું કે જેન્ટ્સ એન્ટર કરે છે, એટલે યુ નો આ બધા માટે જે આપણે જે ઓઢવનો બી કેસ જોયો હતો તો એ લોકો એટલે દેટ વોઝ વન ઓફ ધ રીઝન્સ કે દે ડિન્ટ ફીલ સેફ સિક્યોર અને એટલે દે થોટ કે ઇટ ઇઝ બેટર ટુ રન અવે. એટલે આ જે રીતની આપણે જે આપણે સુવિધાઓ આપવી જોઈએ એ નહોતી અપાઈ અને એટલા માટે અત્યારે જે તમે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ
કે જે હાઈકોર્ટે આપ્યું કે પીએલ થઈ એટલે હાઈકોર્ટે કહ્યું કે ભાઈ આના માટે કમિટી રચો, જે બહુ જ સારું કર્યું છે. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે પણ આઈ એમ શ્યોર એ કમિટી, આઈ મીન તમે કહ્યું કે ટાર્ગેટ પ્રમાણે કામ કરશે કે આટલા ટાઈમમાં રિપોર્ટ આપવાનો છે, અને ખાલી રિપોર્ટ નથી આપવાનો, રિપોર્ટ પછી શું કરવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે મને યાદ છે હજી બી કે આપણે સિવિલ હોસ્પિટલમાં જે ગંદકી હતી તેના માટે પીએલ થઈને કમિટીઓ બી રચાઈ, એના માટે કરોડો રૂપિયા બી ફલવાયા, પણ હજી બી તમે સિવિલ હોસ્પિટલમાં એટલી જ ગંદકી જોશો. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ એક પોઝિટિવ સ્ટેપ થયો છે એમાં કોઈ ડાઉટ નથી. પણ હવે આ સ્ટેપ પર આગળ, કારણ કે બેઝિકલી મને મારો જેટલું મેં જેટલું રીડિંગ કર્યું છે અને જેટલું મને આમાં ખ્યાલ છે, એક ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કમિટીઓ બનાવશો પણ જે બેઝિક એમ્યુનિટીઝ છે ને જે બહેનોને લેટ અસ સે કે હવે જે બહેનો, કારણ કે આ જે બહેનો અહીંયા હશે ને એ બધી ડિસ્ટર્બ બી હશે, એટલે આમાં જેને કે કાઉન્સેલિંગ કરાવવાનું બહુ જરૂરી છે. આઈ ડોન્ટ નો આઈ એમ હશે પણ હજી થયું નથી એ બી તમને કહી દઉં, કારણ કે એ એક્ઝિસ્ટિંગ નથી, હોવું જોઈએ. એટલે કાઉન્સેલિંગ જેવી બેઝિક ચીજ છે, સારી મેડિકલ એડ, કારણ કે આ આમાં કેવી ટાઈપની બહેનો આવે છે જે આઈધર કંઈક કંઈક ટ્રેજિક થઈ હોય લાઈફમાં, એ લોકોને એવી જ ટાઈપની બહેનો આવવાની છે. મેં કહું ના કે ગર્લ્સ હોસ્ટેલ નથી કે ભણવા આવે ને ત્યાં રહેવાની છે, એટલે આ જે ટ્રેજિક કેસીસ માટેની બહેનો છે, એટલે એના માટે અધર દેન ધીસ બેઝિક નેસેસિટીઝ ઇટ ઇઝ નેસેસરી કે એ લોકોને મેડિકલ એડ, કાઉન્સેલિંગ એડ આ બધું આપે અને એક હેલ્ધી એન્વાયરમેન્ટ આપે. હેલ્ધી એન્વાયરમેન્ટ મતલબ શું છે કે ખુશખુશાલ એન્વાયરમેન્ટ. કારણ કે એક્ઝામ્પલ આપું તમને, માની લો હું તો દુઃખી દુખિયારી છું, મારી જોડે બાજુવાળી દુઃખી દુઃખિયારી છે, એની વાત દુઃખી દુઃખિયારી છે, તો એ બિચારી એની એની લાઈફ હાઉ કેન શી કમ આઉટ ઓફ અ લાઈફ. ઇટ ઇઝ નેસેસરી કે અધર ધેન કોર્ટમાં તો કેસીસ ચાલતા રહેશે. તો નઝર મને આ તો એક બેઝિક સુવિધા આપને નથી લાગતી, આ તો નારી સંરક્ષણ ગૃહમાં હોવું જ જોઈએ, એ એ આપને નથી લાગતું? હોવું જોઈએ. સી આઈ ટુ બી ઓનેસ્ટ, આજ મેં કહ્યું કે મેં રોકેટ સાયન્સ કે કંઈક નવી વાત નથી કરી કે આ કંઈક મારી ડિસ્કવરી નથી, હોવું જોઈએ કેમ નથી એ જોવા જેવી વાત છે. કારણ કે હવે એ કહી દઉં કે આપણા બજેટમાં દેર આર ઇનફ ફંડ્સ, એ બી કહેવા માંગુ છું કે એ ફંડ્સ ક્યાં મિસયુઝ થાય છે આ કમિટી એ બી જોવું પડશે. આઈ એમ શ્યોર એ લોકોના જ્યુરિડિક્શનમાં આવે કે નહીં અમે મને ખબર નથી, પણ અગર એ લોકોના ના આવે તો ગવર્મેન્ટે જોવું પડશે. કારણ કે થાય છે શું ઘણી વાર કે ફંડ્સ એલોકેટ થઈ જાય છે પણ એ ફંડ્સ ક્યાં યુઝ થાય છે યા ક્યાં મિસયુઝ થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે જોવાના. કારણ કે આપણે જેને કે એઝ અ સિટીઝન આપણે એક્સચેકરને એટલા એટલે ગવર્મેન્ટમાં તો આ ખર્ચો થવાનો જ છે, પણ આપણા લોકો સુધી આ ખર્ચો પહોંચતો નથી અને એ આ બધું દેખાવ એટલે તો નાઉ એઝ યુઝ્યુઅલ હાઈકોર્ટ આ હેઝ કમિટીની રચના કરવામાં આવે છે. અત્યારે આપણે જે આ કમિટીની રચના કરવામાં આવી છે 10 જાન્યુઆરી એ પોતાનો અહેવાલ આપવાનો છે, તો આપને શું લાગે છે કે કમિટી શું કામ કરશે અને કેવી રીતે, અને અત્યાર સુધીની જો વાત કરીએ તો અત્યાર સુધી નારી સંરક્ષણ ગૃહ કેવી રીતે કામ કરે છે એની માટે કોઈ કમિટીની રચના નથી કરવામાં આવી? એકચ્યુઅલી બધી ચીજની કમિટી ના હોય, આ તો કમિટી એટલે રચવામાં આવી કારણ કે આજે આપણે કૌભાંડ જોયું ને થેન્ક્સ ટુ પ્રેસ, બધા છોકરીઓ ભાગી ગઈ એટલે બહુ મોટા આઈ થિંક વધારે છોકરીઓ ભાગી ગઈ હતી અને બધા પછી પ્રેસ વાળા ત્યાં ગયા ને ફેસિલિટી જોઈ, બધા બધા રાસ બહાર નીકળ્યા, પેન્ડોરાસ બોક્સ દેવું અને ત્યારે અને પછી કોઈ કે પીઆઈએલ કરી અને ધ કોર્ટ સો. કારણ કે લેટ અસ સે કે આપણે આપણે ભલે આપણે નારી સંરક્ષણ ગૃહમાં ના રહેતો હોય તમે હું કોઈ બી, પણ આપણને દેખાય, આપણને ખબર છે, આપણે સોસાયટીમાં રહીએ છીએ એટલે ખબર છે કે ત્યાં શું શું થાય છે યા કઈ રીતે બહેનો દીકરીઓ રહી એટલે ના રહી શકાય એવી પોઝિશન એ લોકોની હોય છે. એટલે આના માટે જે કોર્ટે સ્ટેપ લીધું પીએલ કરીને તો આખે આખે વલગી આવતી જે ચીજ હતી કે એવરીથિંગ ઇઝ નોટ હંકી ડોહી ધેર, સમથિંગ ઇઝ રોંગ ધેર, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે હવે જે આ ઇમ્પોર્ટન્ટ વાત છે, હવે ધ સેકન્ડ પાર્ટ ઇઝ કે જે કમિટી રચી છે એ હવે એ કમિટી કઈ રીતે, કારણ કે સી ઘણી વાર ડ્યુ રિસ્પેક્ટ કમિટી બી ઘણી વાર મેનેજ થઈ જાય છે એટલે બધું બધું યા સબ અચ્છા કરી નાખે એટલે પછી પીરિયડ બધું બધું હવામાં ચાલી જાય. એટલે કમિટી કઈ રીતે એનું એ આપશે, શું કહેવાય, ઇન્વેસ્ટિગેટ કરો કે કઈ રીતે જોઈને આપશે. અને કમિટી આઈ અગેન રિપીટ કે ઇટ ઇઝ વેરી ક્લિયર કે નારી સુરક્ષણ ગૃહના સ્કોપ ક્લિયર હોય કે ભાઈ આવી ટાઈપની બહેનો આવે ને આટલી ફેસિલિટી હોવી જોઈએ ને આ રીતે જ થવું જોઈએ. ધેર ઇઝ અ ફૂલ સિસ્ટમ, એવું નથી કે આપણે ત્યાં સિસ્ટમ નથી, ફૂલ સિસ્ટમ છે પણ એ સિસ્ટમનું પાલન નથી થતું. જ્યારે કે એક્ઝામ્પલ કે ભાઈ લેટ અસ સે કે 7 વાગે ગેટ્સ બંધ થઈ જવા જોઈએ તો એ 7 વાગે ગેટ ના બંધ થાય ને જેન્ટ્સ આવતા જતા રહે, એટલે સિસ્ટમ તો છે પણ એનું પાલન નથી થતું. મે બી કાઉન્સેલરની સિસ્ટમ હશે પણ એનું પાલન નથી થતું, યા કાઉન્સેલર આવતું હોય અને એ બી કંઈક બીજી એટલે ગલત હાજરીઓ થતી હોય, યુ નો ઓલ દેટ વોટ ઇઝ હેપનિંગ, યુ નો વોટ ઇઝ હેપનિંગ ઇન ગવર્મેન્ટ સિસ્ટમ્સ. એટલે આ બધા માટે એ કમિટીએ ખાલી આ થવું જોઈએ લખવું નથી, પણ એના જાણે કે લેટસ એક્ઝામ્પલ કાઉન્સેલર આવે છે, હું તો હવે એટલા સુધી કહું છું કે હવે યુગ આપણી પાસે સીસીટીવી કેમેરાઝ છે તો આપણે એનો યુઝ કરી અને વાય ડોન્ટ બી સી ટુ ઇટ કે પીપલ આર એકાઉન્ટેબલ. ધ બિગેસ્ટ પ્રોબ્લેમ ઇન ગવર્મેન્ટ ઓર ઇન ઇન્ડિયા ઇઝ એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી. પૈસા તો ખર્ચે જાય છે પણ અકાઉન્ટેબિલિટી નથી હોતી. એટલે અગર આમાં અકાઉન્ટેબિલિટી થશે કે ભાઈ આ કાઉન્સેલિંગ કર્યું છે તો એનાથી શું ફાયદો થયો,
ચાર બહેનોને એવી સિસ્ટમ હોવી જોઈએ, ત્યાં કદાચ હશે બી પણ નથી ઇમ્પ્લાય થતી કે ચાર બહેનોને. ઇટ ડિપેન્ડ કે અગર એક જ એજની સાથે બહેનો રાખો તો ઘણી વાર દેવું લાઈક ઇટ, યા ઘણી વાર એક મોટી બહેન રાખો એક નાની બહેન રાખો એટલે એકબીજાને એક્સપિરિયન્સ શીખે. એટલે યુ નો ઓલ ધી દે હેવ ટુ મેક અ કન્વાઇવેબલ સિચ્યુએશન કે એક બહેન ત્યાં ખુશીથી હેપીલી રહી શકે. તો અગર માણસ ખુશ હશે તો જ એ હેલ્ધી રહી શકશે અને તો જ એક પોઝિટિવ વાઇબ્રેશન આવશે. અત્યારે નારી સંરક્ષણ ગૃહનો મતલબ શું? જે રીતે દયનીય સ્થિતિ આપણે ત્યાં મહિલાઓને જોઈ રહ્યા છે, એક મહિલાને કોઈ પણ એક જે નોર્મલ મહિલા હોય છે ને અસ્થિર મગજની મહિલા સાથે પણ રાખવામાં આવતી હોય છે અને તેમના આરોગ્યની કોઈ દેખભાળ પણ કરવામાં નથી આવતી, તો અત્યારે નારી સંરક્ષણ ગૃહમાં મહિલાઓને જવાનો કોઈ મતલબ નથી ને? મહિલાઓ પોતે ખુશી ખુશી જતી નથી. આઈ અગેન રિપીટ કે આમાં એવી ટાઈપની મહિલાઓની પ્રોટેક્શન માટે, આઈ મીન પ્રોટેક્શન માટે એક્ઝામ્પલ આપું તમને. એક્ઝામ્પલ છે કે એક છોકરી કોઈ સાથે ભાગી ગઈ, બરોબર છે, હિબસ કોર્પસ થઈ અને એને કોર્ટે કહ્યું કે છોકરીને શોધી લાવો એટલે પોલીસ છોકરીને શોધી લાવી. હવે છોકરી કહે છે કે મમ્મી પપ્પાના ઘરે રહેવા નહીં જાઉં. છોકરી કે એને કોર્ટ એના હસબન્ડના ઘરે ના રહેવા દે, હા જાય. એટલે કોર્ટ કે હવે જ્યાં સુધી તારો કેસ ચાલે છે ને તું, એટલે અગર લેટ અસ ના બાલિક હોય તો આખો અલગ કેસ છે, બાલિક હોય તો કે કહો કે અત્યારે તમે ત્યાં રહો, પછી એના મા બાપ મળવા આવે, પેલો છોકરો મળવા આવે, પછી કંઈક કોમ્પ્રોમાઇઝ થાય યા કંઈક સમાધાન થાય એ પર એ લોકો ટ્રાય કરતા હોય. ત્યાં મેજરલી આવી ટાઈપની એક વન પાર્ટ ઓફ છોકરી એવી રહેતી હોય. બીજી છોકરી એવી રહેતી હોય, બીજી કે કંઈક ખોવાઈ ગયો લાપતા હોય તો એવી રહેતી હોય. ત્રીજી એવી રહેતી હોય કે લેટ અસ કે કોઈક થોડી મેન્ટલી અનસ્ટેબલ હોય, યા કોઈક ઘરમાંથી લેટ અસ એક્ઝામ્પલ છે, અમારી પાસે એવા ઘર કેસીસ આવે છે, અમે લોકોને નારી સંરક્ષણ ઘરમાં જ મોકલી આપીએ છીએ, એ પોલીસ જ લઈ જઈ શકે. એટલે કે એવું હોય કે ભાઈ એને કોઈ ઘરમાંથી કાઢી મૂકી છે, મારી ફાડીને એના અહીંયા અમદાવાદમાં કોઈ નથી, તો એને એને ભાઈ શું કરીએ, તો અત્યારે ત્યાં ફર્સ્ટ થિંગ ઇઝ કે એને નારી સંરક્ષણ ઘરમાં જઈને મૂકી દેવાની, તાકી એ છોકરીના માથે છત આવી જાય, સેફટી સિક્યોરિટી જાય. આનો બેઝિક પર્પઝ એ છે કે જેની પાસે માથે છત નથી, આવી ઇશ્યુઝ છે, તે જ છોકરીઓ ત્યાં જઈને રહી શકે. બાકી પેલું હોસ્ટેલ ફેસિલિટી આમાં નથી. એટલે જ્યારે આવી દુઃખી દુખિયારી છોકરીઓ જાય છે, અગેન રિપીટ કે જ્યારે દુઃખી દુખિયારી છોકરીઓ જાય છે, ત્યારે આપણે એ લોકોને આપણે એઝ અ ગવર્મેન્ટ, ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી ટુ ઇટ, એઝ કન્ટ્રી ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી ટુ ઇટ, આવર કોન્સ્ટિટ્યુશન સેઝ ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી ટુ ઇટ, કે ધે ગેટ અ ડિગ્નિફાઈડ લિવિંગ ટિલ ધે આર દેર, જ્યાં સુધી કોર્ટના બીજા આદેશો ના આવે ત્યાં સુધી. તો હવે અત્યારે આપને શું લાગે છે કે જે રીતે આ નિર્ણય એક લેવામાં આવ્યો છે, જે પ્રકારે આપણે વાત કરી કે નિર્ણય તો લેવામાં આવી જતા હોય છે પણ એ આગળ વધીને કેટલા પુરવાર થાય છે એ જોવાનું રહે છે, તો અત્યારે જે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે, એક જ્યારે ઓઢવની આ એક કેસ બન્યો છે, કેસ પરથી જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, તો હવે જે કમિટીની રચના બનાવવામાં આવી છે એ કેટલી પુરવાર સાબિત થઈ શકશે? નારી સંરક્ષણ ગૃહની હાલત જે આપણે અત્યારે જોઈ રહ્યા છે, જે રીતે બગડી રહી છે, એની માટે આ કેટલી પુરવાર સાબિત થઈ શકશે? સી, આ જે આ કમિટી બની છે, હું આને બહુ પોઝિટિવલી એ રીતે લઈશ કે અગર એ પોઝિટિવ કામ કરવા માંગશે તો આઈલ જસ્ટ ટેલ યુ ધ ગાઈડલાઈન કે કઈ રીતે કામ થશે. લેટ અસ સે કે એનું લક્ષ્ય કે ભાઈ આજે આપણે બે ચાર પોઈન્ટ કર્યા, હવે ત્યાં જઈને તમે જોશો તો ચાર ચીજ વધારે આવશે. આ તો આપણે અહીંયા બેઠા બેઠા વાત કરી રહ્યા છીએ, પણ જ્યારે કમિટીનો હે મતલબ જ શું છે કે ત્યાં જાઓ, ત્યાં ચાર લોકોને પૂછો. મે બી આપણે પહેલા સિસ્ટમ જે રીતની હોય, મે બી વી હેવ ટુ ઓલસો ચેન્જ ધ સિસ્ટમ. જરૂરી નથી કે આપણે સેમ સિસ્ટમ, કારણ કે એક્ઝામ્પલ છે, પહેલા ટીવી નહોતા, હવે ટીવી આવ્યા, તો મે બી દે કેન પુટ અ લિવિંગ રૂમ જેવી ફેસિલિટી જ્યાં ટીવી હોય, યા એવી કોઈ ફેસિલિટી કે જ્યાં છોકરીઓ કેરમ રમે, ચેસ રમે, યુ નો ઓલ ધોઝ થિંગ્સ આર રિક્વાયર્ડ. ચેસ ને કેરમ કે એવી બહુ મોંઘી કોઈ ગેમો નથી કે આપણે મૂકીએ તો આપણને બહુ મોંઘો ખર્ચો થવાનો છે ગવર્મેન્ટ, એ સસ્તી ગેમો છે, પણ શું છોકરીઓનું મન પોરવી રહે. બીજું, એ લોકોને એક હજી સ્ટેપ આગળ આપું છું કે મે બી નાના મોટા કંઈ સ્કિલ ડેવલપમેન્ટના ત્યાં એટલે છે, એક વીકના 10 દિવસના કુકિંગના કોર્સિસ હોય, યા સીવન ગુટ્ટનના કોર્સિસ હોય, યા કેન્ડલ્સ બનાવવાના કોર્સિસ હોય, એવા બી અંદર આપણે અગર મૂકીએ તો એનાથી શું થાય કે પેલી દીકરીનું મન પેલું કામમાં એ બિઝી રહે. ના તો શું એ પેલી બેઠી બેઠી શી વિલ ગ્રજ કે આવું થયું મારી લાઈફમાં, પેલું થયું, ઓલું થયું, યુ નો પેલા નવરા નખોદિયા જેવી સ્ટોરી થાય. એના કરતા અહીંયા લોકોને સ્કિલ ડેવલપ, હવે આ અંદર છે કે નહીં મને ખબર નથી, પણ એઝ અગર કમિટીમાં હું આવું તો હું આવું બધું વિચારું કે એઝ અ લેડી એ લોકોને શું આપણે આપી શકીએ છીએ, હેવ ટુ સી કે એ લોકો હેપીલી હેલ્ધીલી રહી શકે છે અને એક હેલ્ધી એન્વાયરમેન્ટ, અને જોડે જોડે અગર લેટ અસ કે આ સ્કિલ ડેવલપમેન્ટ કર્યું છે તો એ લોકો અહીંથી જ્યારે જશે ત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો જ્યારે પોતાની લાઈફ જે બી બહાર બનાવે, નવી બનાવે, જે બી જ્યાં બી જાય, ત્યારે એ લોકોને કોન્ફિડન્સ આવશે, દે વિલ ફીલ હેપી. જાણે કે એક્ઝામ્પલ બીજું, યોગા, આજકાલ આપણે યોગાની વાત કરીએ તો યોગાના ક્લાસીસ હોય, મેડિટેશન હોય, તેનાથી શું થાય છે કે માણસ સ્પિરિચ્યુઅલી હેલ્ધી થાય છે. જ્યાં અગર માણસ અંદરથી હેલ્ધી થશે, દિલથી હેપીનેસ આવશે ને, તો ઓબ્વિયસલી એ સોસાયટીને હજી સારું આપી શકશે. એટલે આવું બધું કમિટી અગર એના રેકમેન્ડેશન મૂકે, નોર્મલી કમિટીનું કામ શું છે, રેકમેન્ડેશન મૂકવાનું, પછી ઓબ્વિયસલી આપણે ત્યાં તો મોટી લાંબી કથા છે કે રેકમેન્ડેશન આગળ જશે ને 4 મહિને 6 મહિને 10 મહિને પાસ થશે કે ના થાય, ભગવાન જાણે શું થાય. એટલે સો ટુ મેક થિંગ્સ ફાસ્ટર, મે બી કમિટી રેકમેન્ડેશન મૂકીએ અને પછી હાઈકોર્ટ નિર્દેશ આપે કે ભાઈ આ આટલા ટાઈમમાં આટલું થઈ જવું જોઈએ, જે બી તમારા સિસ્ટમ્સ રેગ્યુલેશન ચેન્જ કરો હોય તમે ચેન્જ કરો, એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એક્ઝામ્પલ આપણે આપણે નિર્ભયા કેસમાં બી શું થયું હતું કે જસ્ટિસ વર્મા કમિશનમાં રેકમેન્ડેશન આવ્યા હતા, પેલા લોકોએ રેકમેન્ડેશન મૂક્યા, પછી ગવર્મેન્ટને લોકો બહુ ફાસ્ટ હતા કે ચેન્જ, અરે હાઈકોર્ટે, અરે સુપ્રીમ કોર્ટે ચેન્જ લખ્યા કે આટલા લોસ થવા જોઈએ, અને
આપણા જે અહીંયા શું કહેવાય પાર્લામેન્ટમાં એ પાસ થઈ ગયા. એટલે આ બધું બહુ, એટલે આપણે ગુજરાતનું છે તો ગુજરાતમાં એસેમ્બલીમાં આઈ થિંક એમાં પાસ થશે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આટલું અગર ફાસ્ટ થશે તો આપણી નારી સંરક્ષણ ગ્રો વિલ બીકમ, આઈ મીન લોકોને એનાથી એ થશે કે આવું પીઆઈએલઓ કરવીને આપણે દીકરીઓ ભાગી નહીં જશે. ખાસ કરીને ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત હંમેશા મહિલાઓ માટે સુરક્ષિત હોવાના દાવા કરતા હોય છે. હંમેશાથી ગુજરાતમાં એક દાવો કરવામાં આવે છે કે મહિલાઓ અહીંયા સૌથી વધારે સુરક્ષિત છે. તો હવે એ સવાલ ઉપર ક્યાંક ક્વેશ્ચન માર્ક લાગી ગયો છે. અત્યારે હાઈકોર્ટે જો સૌથી મોટો સવાલ ઉઠાવ્યો છે ગુજરાત સરકાર ઉપર જ, કે જે સૌથી વધારે સુરક્ષિત હોવાનો દાવો કરે છે ત્યાં જ મહિલાઓ માટે આ ઉદાસીનતા કેમ જોવા મળી રહી છે? આપણે જે ગુજરાત સુરક્ષિતનો પર્પઝ એ છે કે આપણા ગુજરાતમાં રસ્તા પર રેપ નથી થતા. બાકી અગર તમે કહો એને સુરક્ષા કહો તો યસ, આપણું ગુજરાત સુરક્ષિત છે કમ્પેર ટુ અધર સામે, કે આપણા અમદાવાદમાં ગુજરાતમાં ડોમેસ્ટિક વાયલન્સ છે, કદાચ ઇન્ડિયામાં બી છે, લેટ અસ એક્સેપ્ટ ધેટ કે બધે છે ને, અમદાવાદ ને ગુજરાતમાં ડોમેસ્ટિક વાયલન્સ ભયંકર છે. જે લોકો હજી તમને જેટલું ખબર છે એનાથી વધારે છે, કારણ કે ઘણા લોકો બહાર આવતા નથી કહેવા માટે, કદાચ 10% જ બહાર આવે છે. પણ આ ડોમેસ્ટિક વાયલન્સમાં એઝ ગવર્મેન્ટ તમે બધાના ઘરમાં જઈને નોક નોક કરીને ના પૂછી શકો કે ભાઈ તને કોઈએ મારી કે નહીં, એ છોકરીએ બહાર આવીને કેવું પડે. અને ઘણી વાર ડોમેસ્ટિક વાયલન્સ ઇઝ નોટ અ ટેબુ, ઇટ્સ અ વે ઓફ લાઈફ ફોર લોટ ઓફ પીપલ, કારણ કે એ આપણી પ્રથા થયેલી છે. કમિંગ બેક ટુ ધ સુરક્ષા પોઈન્ટ કે જે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ સુરક્ષિત, એટલે છોકરી રસ્તા પર ચાડે તેની છેડતી ના થવી જોઈએ, યાની હસી ના થવી જોઈએ, યાર રેપ મોલેસ્ટેશન જે ના થવું જોઈએ, તો એમાં આ પોઈન્ટમાં આઈ વિલ નોટ લાઈક ટુ કન્ફ્યુઝ, કારણ કે એક એની જગ્યાએ અલગ પોઈન્ટ છે. બીજું અગર તમે નારી સંરક્ષણ ગૃહમાં એવી છોકરીઓ નથી આવતી કે જે લોકોને શું કહેવાય રેપ કેસીસ વાળી હોય, ઓકે એક કોઈ આગળ પાછળ નહીં હોય તો આવે છે, પણ મેજરલી મેં કહું કે આવી રીતે ભાગી ગયેલી વાળી યા જે છોડી દીધી હોય તરછોડી દીધી હોય એવી લેડીઝની કેસ આવે છે, એટલે એની જોડે લેવા દેવા નથી. પણ અગેન કમિંગ બેક ટુ જે નારી સુરક્ષણ ગૃહની આપણા ગુજરાતમાં હાલત છે એવા આઈ ડોન્ટ નો, મારે બીજી વધારે સ્ટડી નથી, પણ નોર્મલી બધે આવા જ કમ્પ્લેન્સ હોય છે, મેં સાંભળ્યું છે, મેં જોયું નથી એટલે આઈ કેનોટ સી દેટ. બટ વોટ આઈમ ટ્રાઇંગ ટુ સે કે આપણે બીજા જોડે કમ્પેર ના કરીએ, આપણે એઝ ગુજરાત આપણે આપણી નારીઓને આપણે મોડલ કેવી રીતે બનાવીએ. ગુજરાત ઇઝ નોન ફોર મેકિંગ મોડલ્સ, જે આપણે નથી કહીએ કે અમારું ગુજરાત ઇઝ અ મોડલ સ્ટેટ. એટલે આજે મારી એવી રિક્વેસ્ટ છે કે આ આપણને સારો મોકો મળ્યો છે, કમિટીની રચના છે, તો આપણે એવું મોડલ બનાવીએ નારી સંરક્ષણ ગૃહનું કે જે બીજી બધા સ્ટેટ્સ એને ફોલો કરે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફરી રિપીટ કરું છું કે ઇનફ બજેટ છે આપણા ગુજરાત ગવર્મેન્ટ યા કોઈ બી ગવર્મેન્ટ પાસે નારી સંરક્ષણ ગૃહનું ઇનફ બજેટ છે, બટ વોટ ઇઝ મિસિંગ ઇઝ ધ એડમિનિસ્ટ્રેશન, વોટ ઇઝ મિસિંગ ઇઝ ધ લીડરશીપ, કે કોઈ આની લીડરશીપ લે અને વ્યવસ્થિત એડમિનિસ્ટ્રેશન કરે તો આના ઓબ્વિયસલી જ ફરક પડવાનો છે. બીજો જે એક અત્યારે જે હાઈકોર્ટના સવાલ સરકાર સામે ઉઠ્યો છે, આ બધી જે પાયાની સુવિધાઓને આપણે વાત કરી રહ્યા છે ને રુજાનજી, તો એની માટે જો એ પાયાની સુવિધાઓ આપવા માટે જે મૂળભૂત એક આવશ્યકતા હોય તો એને કહી શકીએ છીએ આપણે ગ્રાન્ટ, તો એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને મળતી હોય છે, છતાં પણ જે આ પાયાની સુવિધાઓ નથી મળી રહી એક મોટો સવાલ એ પણ આઈને અત્યારે ઊભો રહ્યો છે. સાહેબ મેડમ આ સેમ પોઈન્ટ એ જ કહું છું કે પૈસા છે ઇનફ, આપણા લોકોના ટેક્સના, તમારા મારા લોકોના ટેક્સના પૈસા ઇનફ છે જે આમાં વપરાઈ રહ્યા છે, પણ એનું રિઝલ્ટ અને ઇફેક્ટ નથી આવતો. આપણો ઝઘડો આપણે બુમાબૂમ કેમ એઝ અ સિટીઝન આપણે બુમાબૂમ કેમ કરીએ છીએ? આપણે જ્યારે આ બધા શું કહેવાય ઇલેક્શનો થાય છે તો આપણે શું કહીએ છીએ? એ જ કહીએ છીએ કે ભાઈ એઝ અ ટેક્સ આપણે ઇનફ આપીએ છીએ, અને શું કહેવાય સામેથી લોકો બી ઇનફ ટેક્સ લે છે ગવર્મેન્ટ, પણ આપણા જે પૈસા છે મિસયુઝ થાય છે, યા જ્યાં જવા જોઈએ જે યુઝ માટે જતા નથી પણ જે એની આખી ચેનલ છે એમાં બધા વેડફાઈ જાય છે આપણા પૈસા. એટલે આજે તમે જે ગ્રાન્ટની વાત કરી તો ઓબ્વિયસલી આઈ એમ અગેન રિપીટિંગ કે ઇનફ મની ઇઝ બીંગ યુઝ બટ દે આર બીંગ મિસયુઝ. એટલે આ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ પૈસા કેવી રીતે મિસયુઝ થાય, અને દેટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ગવર્મેન્ટ. એટલે ટુ મેક થિંગ ટ્રાન્સપરન્ટ, અત્યારે આપણે આઈટીની કેમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કેમ વાત કરીએ છીએ કે ઇફ એ યુઝ કરશો તો ધેર કેન વી કેન ગેટ બેટર ટ્રાન્સપરન્સી ઇન ટર્મ્સ ઓફ કે બધું ઓનલાઈન થાય, એટલે લોકોને ખબર પડે કે ઓકે એક્ઝામ્પલ છે નારી સુરક્ષણ ઘરમાં આ છોકરી આવી પછી એનું શું થયું, નો એવરીથિંગ ઇઝ ટ્રાન્સપરન્ટ, તો એનાથી શું થાય છે કે લોકોને એ ખબર પડે. બીજી વાત એક્ઝામ્પલ આઈટી કેમ યુઝ થાય છે કે ભાઈ અગર આટલો લેટર છે આટલો ઘઉં આવ્યો તો આ ઘઉં યુઝ કા થયો, એટલે છે કે 10 કિલો ઘઉં આવ્યો છે ને એક દિવસમાં યુઝ થાય છે અને 10 જ છોકરીઓ છે, તો બટ ત્યાં છે કે 10 કિલો ઘઉં 10 છોકરીઓ એક દિવસમાં નથી પતાવણી, એટલે એ ઘઉં કે તે સાયફોન ઓફ થઈ ગયો, તમે સમજે ને? એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કે આ બધી ધીસ ઇઝ ઓલ એડમિન, આ બધી વહીવટની ચીજ છે, એડમિનિસ્ટ્રેશનની ચીજ છે. એટલે મેં કહું કે ઇફ અ ગુડ એડમિનિસ્ટ્રેટર ઇઝ ધેર જે જેન્યુઇન કામ કરવા માંગતી હોય, ના તો નોર્મલી ગવર્મેન્ટમાં લેટ અસ એક્સેપ્ટ તમે ખોટું ના માનતા, પણ અત્યારે આપણે તમે હું બધા સારી સારી વાત કરીએ, કાલ ઉઠીને આપણે ગવર્મેન્ટમાં જોઈએ, કારણ કે ગવર્મેન્ટ તમારા ને મારા જેવા માણસોથી તો બની છે, કાલ ઉઠીને આપણે ગવર્મેન્ટમાં જઈશું આપણને પાવર આવી જશે, એટલે તરત કહેશે
કે લાઈને થોડો 5 કિલો ઘરમારા ઘઉં મારા ઘરે મોકલાઈ દો, એટલે લેટ અસ એક્સેપ્ટ. એટલે અલ્ટિમેટ લાવવાનો એટલે કોઈ કોઈ એની પર ના, એને પર રોક એટલે એની સિસ્ટમ્સ અગર ઇન પ્લેસ છે કે ભાઈ 10 કિલો લોજિકલ હોય. એક્ઝામ્પલ છે, અત્યારે હું ફરી ટેકનોલોજીની વાત કરીશ કે ભાઈ 10 કિલો ના ઘઉં એટલે એલર્ટ આવી જાય કે ભાઈ 10 કિલો ના ઘઉં 10 લોકમાં. ધીસ ઇઝ ઓલ અ મેટર ઓફ સિસ્ટમ્સ પુટિંગ ઇન પ્લેસ. અને એ કરવા માટે કે એવું મોટો રોકેટ સાયન્સ અગેન કહું છું જરૂર નથી, પણ ધેર હેઝ ટુ બી વિલ ટુ ડુ ઇટ. હંમેશા જે કહેવામાં આવે છે કે ઇફ ધેર ઇઝ અ વિલ ટુ ઇટ થિંગ્સ વિલ હેપન. એટલે હું કહું છું કે ગુજરાત ઇઝ અ મોડલ સ્ટેટ અને આપણે એક સરસ મોડલ બનાવશું તો લોકો ફોલો કરવા જ પડશે. લોકોને સારા મોડલ લોકો ફોલો કરે જ છે, એના લીધે આપણે ખાલી આપણી ગુજરાતી નહીં પૂરી ઇન્ડિયાની આપણે આખી એટલીસ્ટ નારી સુરક્ષા ગૃહમાં વી કેન ડુ વેરી ગુડ ઇન ટુ ધીસ. આ તો આપણને મોકો મળ્યો છે એઝ ગુજરાત. રુઝાનજી, હવે આ સમગ્ર બાબતમાં આપણે બધાની વાત કરી લીધી, પણ પોતે નારીને કેટલું જાગૃત થવાની જરૂર છે? જે રીતે આ એક કેસ બહાર આવ્યો છે તો અહીંયા બી નારી પોતે સામે નથી આવી, ભાગી જ ગઈ છે. એ યુવતીઓ જે બદતર હાલત જોઈને એ લોકો ત્યાંથી ભાગી ગઈ છે. તો જે રીતે આપે કહ્યું કે કોઈ પણ માણસ કે કોઈ પણ વ્યક્તિ નોક કરીને પૂછવા નહીં આવે કે તમારી સાથે શું થયું છે, તો જ્યાં સુધી સ્ત્રી પોતે બહાર નહીં ચાલીને આવે પોતાના હક માટે લડવા માટે, ત્યાં સુધી આ બધી જ બાબતોનો કોઈ હલ નહીં આવી શકે. તમારી વાત સાચી છે. એક તો અગર નારી સુરક્ષણ ઘરની સ્ત્રીઓ ભાગી ગયો તો એ પ્રૂવ કરવા માંગતી હતી કે ભાઈ અહીંયા અમારે તો નર્કથી ખરાબ હાલત છે એટલે અમે ભાગી ગયા છીએ. દેટ ઇઝ વન પોઈન્ટ ઓફ ઇટ, દેટ જેનાથી સારું થયું ભાગી ગયો ત્યારે આપણે બધાની આંખો ખોલીને આ જે કોટેસ્ટ જે પીએલ થઈ રહી. બીજો હવે તમારો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે, જે બહુ સરસ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે બહેનો બહાર બોલતી કેમ નથી, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમારે હું કહું સારા ઘરની બહેનો સામેથી મને ઘણી વાર ફોન કરે છે પણ પછી એ કમ્પ્લેન કરતી નથી. એ લોકો ફોન એમ કરે કે ભાઈ અમારું સેટલ કરી આપો, એટલે સેટ કરી આપો કે જે પતાવી આપો તમે, કે માર્કેટમાં બહાર ખબર ના પડે. એટલે કે ફોન કરવા સુધીની હિંમત આવી ગઈ છે, એટલી આવી છે ના, એ એડવાઇસ લેવા ફોન કરે કે કઈક જો સી બધા એવું ઈચ્છે કે જેનો પ્રોબ્લેમ હું કહું, કારણ કે ઘણી વાર મારે પૂછવું પડે કે બેન તમે શું એક્સપેક્ટ કરો છો. તને કે એક્ઝામ્પલ કે બેનો પતિ એનો રોજ મારે છે, તો એ એક્સપેક્ટ કરે કે હું બોલું તેનો પતિ સુધરી જશે. મેં કહું બેન મારા બોલવાથી કોઈ પતિ સુધરવાના નથી, એને બે ડંડા પડશે તો એ નથી સુધરવાનો. એક ઇટ્સ અ લોંગ ટસલ અને યુ વિલ હેવ ટુ કમ આઉટ એન્ડ સ્પીક. અને બીજી ઇમ્પોર્ટન્ટ ચીજ મેં કહું છું કે તમે જયારે બોલો છો ત્યારે તમારું નામ નથી બગડતું, બગડશે તો તમારા પતિનું નામ બગડે કે એ મારે છે, શરમ તો એને આવી જોઈએ, તમને શું કામ શરમ આવી જોઈએ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અગર આપણા દેશમાં નારીને જ પહેલા બોલવામાં આવે છે એનું શું રુઝાનજી? આપણને ખબર છે કે આપણે ત્યાં ના બેન, હવે તમારી વાત સાચી છે પણ હું ફરી રિપીટ કરું છું કે થેન્ક્સ ટુ મીડિયા લોકોમાં એ જાગૃતિ આવી છે. ચલો તમને એક ને બીજા ચાર કેસ આપું કે જેમાં જેને કે અત્યારે ઉબેર નો ટેક્સી નો કેસ ચાલે છે, હજી સુધી આપણને ખબર નથી કે કોણ બેન છે. આપણે કોઈ દિવસે મોઢું બી નથી જોયું પણ પેલા અત્યારે લાઈફ ટાઈમ આપી દીધી છે. એટલે બહેનોને મારે એ જ કહેવું છે કે તમે તમારી આઈડેન્ટિટીની ચિંતા ન કરો, તમારી આઈડેન્ટિટી રિવીલ નહીં થાય. એકચ્યુઅલી લો છે, પોલીસ અને પ્રેસ કોઈ બી આઈડેન્ટિટી રિવીલ કરે તો એ લોકોની અગેન્સ્ટ કલમો લાગે છે. એટલે તમારે હું 1000 વાર કહું છું બહેનોને કે અમે તો 1091માં તો અમે કમિટ કરીએ છીએ કે તમારું નામ બહાર નહીં જાય, તમારી ઓળો ગુપ રાખશું અને કોઈ દિવસ તમે પોલીસ સ્ટેશન નહીં બોલાવો. એટલે હવે આનાથી વધારે અમે શું આપી શકીએ? પણ ભાઈ તમારે કમ્પ્લેન તો કરવી પડશે ને, તો જ એક્શન લેવાશે. ચલો જે નાનું મોટું એક્શન, ઘણી વાર કે છે એક્શન નથી લેવાતું, જે નાનું મોટું એક્શન કઈક તો લેવાશે. એટલીસ્ટ પેલો થોડો તો હલશે, અત્યારે તો બિલકુલ હલતો નથી, એટલીસ્ટ થોડો તો બીકમાં આવશે, મારે એમ કેવું છે. રુઝાનજી, અંતમાં આવે જે રીતે આપણે નારી સંરક્ષણ ગૃહની ચર્ચા કરી રહ્યા છે, તો એક સવાલ આપને શું લાગે છે કે નારી સંરક્ષણ ગૃહની ચિત્ર રીતની અત્યારે દયનીય સ્થિતિ આપણે જોઈ રહ્યા છે મહિલાઓની, તો અત્યારે જો નારી સંરક્ષણ ગૃહ વધવું પણ એક કલંક સમાન છે? એમાં હવે વધવું ઘટવું એ તો ગવર્મેન્ટ ડિસાઇડ કરશે, કારણ કે આટલાનો તો ઠેકાણા નથી. બીજું વધારીને કરશે શું ને, ઇટ્સ નોટ. તમે જે કહેવા માંગો છો, યુ આર ટ્રાઇંગ સમથિંગ લાઈક કે પેલા ઓલ્ડ એજ હોમ, કે ઓલ્ડ એજ હોમ એનજીઓ ખોલે છે. નોર્મલી નારી સુરક્ષણ ગૃહ બેઝિકલી આજે નારી સુરક્ષણ ગૃહ નામ છે એટલે એ એનજીઓ ના ખોલે, નોર્મલી ગવર્મેન્ટ જ ખોલે અને એ લોકોની સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે ખુલતું હોય. એટલે આઈ ડોન્ટ નો, પણ ઓબ્વિયસલી નારી સંરક્ષણ ગૃહ ઘણી રીતે, એકવાર સાચું કહું તો અગર એટલા છે એટલા તો પેલા સારી રીતે ચલાવી શકે, પછીની વાત બીજા પછીની નવી વાત પછી કરશું. રુઝાનજી, આ સમગ્ર ચર્ચા કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કે નારી સંરક્ષણ ગૃહની જે પ્રકારની હાલ સ્થિતિ જોવા મળેલી છે અને આજે કેસની ચર્ચા કરવા માટે આપ અહીંયા આવ્યા અને એક સરસ માર્ગદર્શન આપે આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્ર, આજે આપણે ચર્ચા કરી જે રીતે ઓઢવનો આ કેસ બન્યો છે કે નારી સંરક્ષણ ગૃહની દયનીય હાલત અને દયનીય જે પરિસ્થિતિ મહિલાઓની જોવા મળી રહી છે ત્યાં, જેના કારણે ક્યાંક આ યુવતીઓ ત્યાંથી ભાગી ગઈ છે અને એના જ કારણે ક્યાંક એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જેના લીધે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે કમિટીની રચના કરવામાં આવી છે. હવે જે રીતે આ સમગ્ર ચર્ચામાં રુઝાનજી એ કીધું, કમિટીની રચના તો થઈ ગઈ છે પણ આગળ કેટલું આમાં સપોર્ટ મળશે ને કેવી રીતે નિર્ણય લેવામાં આવશે, તો 10 જાન્યુઆરી જ ખબર પડશે કે શું નિર્ણય લેવામાં આવ્યો છે આમાં આગળ. તો આજે કરંટ ટોપિકમાં બસ આટલું જ, કાલે ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશે.